हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तमारी साथे शेयर करीश टेस्टी साथे हेल्दी जे घर में सब कोई ने भावे, ओछा समय में झटपट बनी जाए अने घर में ज अवेलेबल सामग्री नो यूज़ करीने। तो रेसिपी ने एंड सुधी जरूर थी जोजो। तो रेसिपी बनावा माटे आपणे एक बाउल लईशुं अने बाउलमां आपणे बे वाटकी रवो उमेरीशुं। तमे कोईपण वाटकीनुं माप सेट करी शको छो, पछी बधा ज इंग्रेडिएंट आपणे ए ज वाटकीनुं मापथी यूज़ करवाना छे। तमारी पासे रवो ना होय अने सूजी होय तो सूजीने मिक्सर जारमां ग्राइंड करी अने पछी यूज करवी। त्यारबाद आपणे 1.5 वाटकी दही उमेरीशुं अने दहीवाळी वाटकीमां ज आपणे 1/4 कप जेटलू पाणी उमेरी बराबर मिक्स करशुं। तो अत्यारे थोड़ू पाणीनी जरूर लागे छे तो वधु हूँ 1/4 कप जेटलू पाणी उमेरी मिक्स करी लईश। आ रेसिपी माटे बेटर बहु वधारे पड़तू ढीलू न थई जाय एनू खास ध्यान राखवानू छे आपणे। तो पाणी आपणे जेटलू जरूरियात होय ए प्रमाणे ज उमेरीशुं। हवे आपणे स्वाद अनुसार मीठू उमेरी अने फरीथी एकवार मिक्स करी लईशुं। तो बेटर आपणું रेडी છે। હવે આપણે કવર કરીને 10 મિનિટ સુધી સાઈડમાં રાખી દઈશું। બેટર રેસ્ટ થઈ છે ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરીશું। તો તેના માટે અહીંયા મેં 2 મીડિયમ સાઈઝની ડુંગળી, 1 ટોમેટો અને નાનો કેપ્સિકમનો ટુકડો લીધો છે। આપણે ડુંગળીને એકદમ ફાઇન ચોપ કરી લઈશું। ડુંગળી ફાઇન ચોપ થઈ જાય ત્યારબાદ આપણે કેપ્સિકમ અને ટમેટાને પણ ફાઇનલી ચોપ કરી લેવાના છે। આના સિવાય તમારી પાસે બીજા કોઈ વેજીટેબલ્સ હોય ને એનો પણ તમે યુઝ કરી શકો, જેમ કે સ્વીટ કોર્ન હોય તો એ પણ ઉમેરી શકાય। તમારે થોડું સ્પાઈસી ખાવું હોય તો લીલું મરચું ઝીણું સમારીને પણ ઉમેરી શકાય। તો અહીંયા મેં બધા જ ડુંગળી, ટમેટાં અને કેપ્સિકમને ફાઇન ચોપ કરી લીધા છે। હવે આપણે એક બાઉલ લઈશું અને ચોપ કરેલા બધા જ વેજીટેબલને આપણે એ બાઉલમાં લઈ લેવાના છે। ફ્રેન્ડ્સ, આ રેસીપી એટલી સિમ્પલ છે અને ઘરમાં જ રહેલી સામગ્રીનો યુઝ કરીને બનાવવામાં આવે છે, સાથે ઝટપટ બની જાય છે અને તેલ પણ એકદમ ઓછું યુઝ થાય છે। તો સવારમાં આનાથી બેસ્ટ ઓપ્શન નાસ્તા માટે કંઈ હોઈ જ ના શકે। તો તમે પણ એકવાર આ રીતે જરૂરથી બનાવજો અને આ રેસીપીને શું નામ આપવું એ પણ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો। હવે આપણે એમાં 1 ટેબલસ્પૂન પાઉંભાજી મસાલો ઉમેરીશું। તમારી પાસે પાઉંભાજી મસાલો ના હોય તો તમે સાંભાર મસાલો પણ ઉમેરી શકો છો અને એ પણ ના હોય તો મીઠું અને મરીનો પાવડર ઉમેરી શકાય। બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે બેટરને ચેક કરી લઈશું। તો બેટર એકદમ સરસ સેટ થઈ ગયું છે, પણ થોડું થીક લાગે છે। કન્સિસ્ટન્સી ચેક કરીએ તો થોડું થીક લાગે છે, તો એની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે વધુ આપણે 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરશું। મેં તમને જેમ આગળ કીધું એમ બેટર વધારે પડતું ઢીલું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું અને એનું રીઝન હું તમને આગળ જણાવીશ। તો હવે આ બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે, આ ટાઈપનું જ બેટર હોવું જોઈએ। આ જ ટાઈપનું બેટર તમે પણ બનાવજો। હવે આપણે 1/2 ચમચી બેકિંગ સોડા ઉમેરીશું અને ઉપર થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરશું। તમે બેકિંગ પાવડર પણ ઉમેરી શકો, જો બેકિંગ પાવડર યુઝ કરવો હોય તો 1 ચમચી ઉમેરજો અને જો તમારે ઈનો યુઝ કરવો હોય તો તમે 2 ચમચી ઈનો પણ ઉમેરી શકો છો। બેટર તૈયાર છે। હવે આપણે નોનસ્ટિક પેન અથવા તો તવાને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને 1/2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે ડુંગળી, ટમાટર અને કેપ્સિકમને કટ કરીને મસાલો બનાવ્યો હતો એ ઉમેરી દઈશું। તો સારી એવી ક્વોન્ટિટીમાં આપણે ઉમેરવાનો છે, એપ્રોક્સિમેટલી 1 બાઉલ જેટલો ઉમેર્યો છે। હવે આપણે આ વેજીટેબલ્સને 1/2 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર સાતળી લેવાના છે। વેજીટેબલ એકદમ ક્રન્ચી રાખવાના છે, વધારે પડતા આપણે એને સાતળવાના નથી। તો 1/2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે વેજીટેબલ્સને આ રીતે સેટ કરી લેવાના છે અને એક બેઝ તૈયાર કરશું। તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણો બેઝ તૈયાર થઈ ગયો છે। હવે આપણે ઉપર થોડું તેલ ઉમેરીશું જેથી જે વેજીટેબલ્સ છે એ તવા ઉપર સ્ટીક ન થાય। ત્યારબાદ આપણે ફરીથી આ રીતે સેટ કરી લેવાનું છે। તો એકદમ પરફેક્ટ આપણું ગોળ બેઝ બનીને તૈયાર થઈ ગયું છે। ત્યારબાદ ઉપર થોડો ટોમેટો કેચઅપ ઉમેરીશું। તમારી પાસે મેયોનીઝ હોય તો તમે મેયોનીઝ પણ ઉમેરી શકો છો, તમારે ચીઝ ઉમેરવું હોય તો ચીઝ પણ સ્લાઈસ અથવા તો તમે ખમણીને પણ ઉમેરી શકો છો અને જો કંઈ ના ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ આપણે તૈયાર કરેલું બેટર ઉપર આ રીતે સ્પ્રેડ કરીશું
तो मैं तमने कीधु तू ने कि बेटर बहुत ढीलू न होवु जोईए, जो ढीलू हशे तो बेटर आखू स्प्रेड थई जशे तवामां अने जे परफेक्ट शेप आवो जोईए ए बिल्कुल नहीं आवशे। तो ए ध्यान में राखवानुं छे कि बेटरनी कंसिस्टन्सी मैं तमने बताईने ए टाइपनी होवी जोईए। तो बेटर मैं आ रीते स्प्रेड करी दीधुं छे, तमे जोई शको छो एकदम परफेक्ट। तमने आ रेसिपी केवी लागे छे ए मने कमेंट करी जरूरथी जणावजो अने आनुं नाम पण मने कमेंट करी जरूरथी सजेस्ट करजो। हवे आपणे ऊपर धाणा भाजी स्प्रिंकल करीशुं अने कवर करी लो टू मीडियम फ्लेम ऊपर मिनिमम 4 मिनिट सुधी आपणे कूक करी લઈશું। 4 મિનિટ થઈ ગઈ છે, ખોલીને આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ઉપર બેટર એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે અને ફૂલી પણ ગયું છે। એનો મતલબ કે આપણો નાસ્તો એકદમ તૈયાર છે। સ્પેચ્યુલાના હેલ્પથી આપણે આ રીતે નીચેની સાઈડને છોડાવી પ્લેટમાં લઈ લઈશું। એકદમ સારી રીતે નાસ્તો પેનથી અલગ થઈ જશે, તમે જોઈ શકો છો। અને બિલકુલ પણ ટમેટા ડુંગળી જે આપણે નીચે બેસ બનાવ્યું છે એ બળશે નહીં, હું તમને નીચે કટ કરીને પણ બતાવીશ। તો એકદમ હેલ્ધી સાથે ટેસ્ટી, જે સૌ કોઈને ભાવે એવો આપણો રવામાંથી બનતો એકદમ નવો નાસ્તો બનીને તૈયાર છે। તો હવે આપણે એને કટ કરીશું। તો જેમ આપણે પીઝા કટ કરીએ છીએ એવી જ રીતે હું કટ કરું છું, તમારે જે પણ શેપમાં કટ કરવું હોય તમે કરી શકો છો। અને ત્યારબાદ હું તમને આ રીતે બતાવી દઉં છું, એકદમ સરસ સોફ્ટ સ્પોન્જી અને ટેસ્ટી, અને પાછળથી પણ તમે જોઈ શકો છો બિલકુલ આપણો જે બેઝ બનાવ્યો હતો એ બળ્યો નથી અને સાથે એકદમ સોફ્ટ પણ છે, જાળીદાર છે, તમે જોઈ શકો છો। હું તમને આ રીતે એક પીસ થોડું તોડીને પણ બતાવી દઉં, એકદમ સોફ્ટ જાળીદાર છે અંદરથી રવો રવો। તો તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો। અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી રિલેટિવના ગ્રુપમાં શેર કરજો અને આવી જ બધી નવી રેસીપી જોવા માટે તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલો બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી હું જ્યારે પણ આવા નવા વિડીયો મૂકું તમને નોટિફિકેશન મળતી રહે અને તમે વિડીયોને જોઈ શકો। તો ચલો ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।